નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર પાઠ નંબર 3 એટલે કે રેસાથી કાપડ સુધી અને ભાગ નંબર છે મિત્રો 1. તો હવે આ પાઠની અંદર આપણે કાપડ વિશે ચર્ચા કરવાની છે કે કયું કાપડ શેનું બનેલું છે, બરાબર છે મિત્રો, કે અલગ અલગ કાપડની આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો આમ જોઈએ મિત્રો આપણે તો અલગ અલગ ઋતુમાં આપણે અલગ અલગ કાપડ પહેરતા હોઈએ છીએ. એટલે કે તમે કોઈ કાપડની દુકાનની મુલાકાત લેતા હોય કે કોઈ દરજીની દુકાનની મુલાકાત લેતા હોય તો તમને ખ્યાલ આવે કે કાપડ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. ઋતુ પ્રમાણે આપણે કાપડનો પહેરવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે શિયાળાની, ઉનાળાની અને ચોમાસાની ઋતુમાં. એટલે આ ઋતુ દરમિયાન આપણે ક્યાં ક્યાં કાપડના બનેલા વસ્ત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે ઉનાળામાં આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ, શિયાળામાં આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ અને ચોમાસામાં આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે કાપડ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. તો મિત્રો આ પાઠની અંદર આપણે રેસાથી માંડી અને કાપડ સુધીની આપણે ચર્ચા કરવાની છે, જે આપણા પાઠનું નામ જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે રેસાથી કાપડ સુધી. તો તમે પાઠ્ય પુસ્તક ખોલી અને સાથે સાથે જોશો તો જોઈએ મિત્રો કે પહેલી અને બુજો તેમની શાળાની વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. હવે મિત્રો અહીંયા બે મિત્રોના નામ આપ્યા છે, પહેલી અને બુજો. તો આ બંને તેમની શાળાની અંદર એક વિજ્ઞાનની સ્પર્ધા રાખેલી હતી અને તે વિજ્ઞાનની સ્પર્ધાની અંદર તેઓ ઇનામ જીત્યા હતા અને તે ઇનામ સ્વરૂપે એમને કંઈક રોકડ રકમ મળેલી છે. તો આગળ જોઈએ મિત્રો આપણે કે તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. હવે જોઈએ મિત્રો કે પહેલી અને બુજો એ તેમની શાળાની અંદર વિજ્ઞાનની એક સ્પર્ધા રાખેલી હતી અને તે વિજ્ઞાનની સ્પર્ધામાં તેઓ ઇનામ જીત્યા હતા. તેમને ઇનામ સ્વરૂપે શું મળેલું હતું? તો કે તેમને ઇનામ સ્વરૂપે કંઈક રોકડ રકમ મળેલી હતી. હવે એ મળેલી રકમનું એને તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું એમને નક્કી કર્યું હતું. આગળ જોઈએ મિત્રો કે જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. હવે ત્યારે તેને શું જોયું કે કપડાં ખરીદવા ગયા તો તેણે કપડાની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળી. એટલે કપડાં કંઈક અલગ અલગ પ્રકારના એમને જોવા મળ્યા, તેથી તે કંઈક મૂંઝવણમાં પડી ગયા. હવે આગળ જોઈએ કે દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું. દુકાનદારને તેમણે પૂછ્યું તો દુકાનદારે તેમને સમજાવ્યું કે કેટલાક કપડાનું કાપડ કેવું હતું, સુતરાઉ હતું. તો કેટલું સિન્થેટિક હતું, સિન્થેટિક એટલે કે સંશ્લેષિત હતું. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. દુકાનદારની પાસે કેટલાક સુતરાઉ કાપડ હતા તેમજ ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુજો ખૂબ જ રોમાંચિત થયા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. હવે તેઓ જ્યારે દુકાનની અંદર ખરીદી કરવા માટે ગયા તો તેણે શું શું જોયું? તો કે દુકાનની અંદર એને જોયું કે કેટલાક કપડાં સુતરાઉના છે તો કેટલાક કપડાં ઊનના છે, જેમ કે સ્વેટર છે, મફલર છે, બરાબર છે. ત્યાર પછી એને જોયું તો કે કેટલીક સાડીઓ છે તો એ કેવી છે, રેશમની છે. તો આવી રીતે એને કાપડની અંદર વિવિધતા જોવા મળી અને છેલ્લે તેમણે ઊનનું મફલર અને સુતરાઉ સાડીની ખરીદી કરી. હવે આગળ જોઈએ કે કાપડની દુકાનની તેમની મુલાકાત બાદ હવે એને કાપડની મુલાકાત લઈ લીધી, કાપડની દુકાનની મુલાકાત લીધી ત્યારબાદ પહેલી અને બુજોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. હવે જ્યારે એને મુલાકાત લઈ અને એ પાછા ઘરે આવ્યા ત્યારે શું કર્યું? તો કે એને એની આસપાસ જે રહેલા છે, કાપડ જે રહેલા છે
એની નોંધ લેવાનું એને શરૂ કર્યું. તો તેમણે જાણ્યું કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા છે. તો એની આજુબાજુ જે કાપડના જે વસ્ત્રો અથવા તો જે સામગ્રી હતી તો કઈ કઈ હતી? તો કે ચાદર હતી, ધાબળા હતા, પડદા હતા, ટેબલ ક્લોથ એટલે કે આપણે જે ટેબલ ઉપર જે કાપડ પાથરીએ છીએ એને ટેબલ ક્લોથ કહેવામાં આવે, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા એ જુદા જુદા કાપડના બનેલા હોય છે. તો તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બનેલ હોય છે. તો આપણી જે સ્કૂલ બેગ હોય છે તેમજ બારદાન જે હોય છે એ પણ કોઈ એક કાપડમાંથી બનેલું હોય છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવા પ્રયાસ કર્યો હતો કે આ જે કાપડ છે એ કયા પ્રકારનું છે, સુતરાઉ છે, ઊન છે, રેશમી છે કે પછી સિન્થેટિક છે. તો એને આ તરીકે ઓળખવાનો એને પ્રયાસ કર્યો હતો. તો શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? તો હવે જોઈએ કાપડમાં વિવિધતા. તો પહેલો ટોપિક આપણો આવે છે મિત્રો કે કાપડમાં વિવિધતા, એના વિશે ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો કાપડમાં વિવિધતા. તો આ જ રીતે પહેલી અને બુઝોને પણ કાપડમાં કંઈક વિવિધતા જોવા મળી. તો હવે જોઈએ આપણે કાપડમાં વિવિધતા. તો એના માટે તમને પ્રવૃત્તિ નંબર 1 પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 13-18 ઉપર તમને આપેલી છે. તો હવે જોઈએ કે પ્રવૃત્તિ નંબર 1 કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. શું કરવાનું છે મિત્રો પ્રવૃત્તિ નંબર 1 માં? પ્રવૃત્તિ નંબર તમને 1 આપેલી છે એમાં કીધું છે કે નજીકમાં રહેલી કોઈ દરજીની દુકાનની મુલાકાત લો. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. હવે તમે દરજીની દુકાનની મુલાકાત લેશો તો ત્યાં તમને શું જોવા મળશે? તો કે દરજીની દુકાનની અંદર તમને સીવ્યા પછી જે વધેલા કાપડના ટુકડા હોય તો તમને એ ઘણા બધા કાપડના ટુકડા ત્યાં તમને જોવા મળશે. આગળ જોઈએ તો હવે એ ટુકડાને તમારે શું કરવાનું છે? તો કે ભેગા કરવાના છે. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. તો તમે જે એકઠા કરેલા કાપડના ટુકડા છે એ ટુકડાને તમારે શું કરવાનું? સ્પર્શ કરી અને તમારે એનો અનુભવ કરવાનો છે. તો હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. શું નામ આપવાનું છે? તો કે કેટલાક ટુકડાને સુતરાઉ, ઊન, કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક. તો હવે તમે દરજીની મદદથી એ ટુકડાનો સ્પર્શ કરી અને એ ટુકડાને તમારે એટલે કે એ કાપડને તમારે સુતરાઉ છે, ઊન છે, રેશમ છે કે પછી સિન્થેટિક છે તો તમારે એનો અનુભવ કરવાનો છે. તમને નવાઈ લાગશે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. હવે તમને નવાઈ લાગશે કે આ સુતરાઉ છે, ઊન છે, રેશમ છે કે પછી સિન્થેટિક છે. તો આ અલગ અલગ કાપડ છે તો આ અલગ અલગ કાપડ શેમાંથી બનાવવામાં આવ્યું હશે તો એ તમને થોડીક નવાઈ લાગશે. તો હવે જોઈએ કે જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. કેવું દેખાય છે? જ્યારે તમે કોઈ પણ કાપડને તમે જુઓ તો તમને કેવું દેખાય છે? એક સળંગ ટુકડા જેવું તમને દેખાય છે. તો હવે તેને નજીકથી જોવાનો પ્રયત્ન કરો. નજીકથી જોવો અને પછી તમારે એનું અવલોકન કરવાનું છે. તો હવે જોઈએ તમે પ્રવૃત્તિ નંબર 2 કે જે તમને આપેલી છે. તો પ્રવૃત્તિ 1 માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 2. પ્રવૃત્તિ 2 માં શું કરવાનું છે મિત્રો? કે આપણે પ્રવૃત્તિ 1 માં જે નામ લીધા છે કાપડના એ નામમાંથી
સુતરાઉ કાપડ પસંદ કરવાનું છે. શું કરવાનું છે? સુતરાઉ કાપડ પસંદ કરવાનું છે. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચી બહાર કાઢો. હવે તમે પસંદ કરશો, શું કરશો? કાપડનો ટુકડો. શેનો ટુકડો છે? સુતરાઉ કાપડનો ટુકડો. શું કર્યું મિત્રો તમે? એક સુતરાઉ કાપડનો ટુકડો પસંદ કર્યો. હવે તમારે શું કરવાનું છે કે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરો કે તાંતણાને ખેંચીને બહાર કાઢવાનો છે. હવે અહીંયાથી તમને તેના કોઈ એક છેડેથી તમને એક છૂટો છેડો દેખાતો હશે, તેને તમારે શું કરવાનું છે? તો ખેંચી અને બહાર કાઢવાનો છે દોરો અથવા તો તાંતણો. દોરા અથવા એ તાંતણાને તમારે ખેંચી અને બહાર કાઢવાનો છે. હવે જો કોઈ છૂટો દોરો અથવા તો તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચીને કાઢવાનો છે. જો એ કાપડના ટુકડામાં તમને કોઈ એક છેડે અથવા તો કોઈ એક ખૂણા ઉપર એવો દોરાનો દોરો અથવા તો તાંતણો જો તમને જોવા ન મળે તો ન દેખાય તો તમારે સોય અથવા તો પિનની મદદથી તમારે ખેંચીને બહાર કાઢવાનો છે. હવે આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી શું બને છે? કાપડ બને છે. તો આ દોરા ચાના બનેલા હોય તો આપણે જોયું કે આ જે દોરા છે એ દોરાની યોગ્ય ગોઠવણીથી શું બને છે? કાપડ બને છે. તો અહીંયા લખી જતી આપણે કે આ પ્રવૃત્તિ પરથી આપણે ખ્યાલ આવે છે કે દોરાની યોગ્ય ગોઠવણીથી કાપડ બને છે. તો આપણે એ દોરાને ખેંચી અને બહાર કાઢ્યો, બરાબર? તો દોરાની યોગ્ય ગોઠવણી થઈ હશે ત્યારે શું બન્યું હશે મિત્રો? તો કે કાપડ બન્યું હશે. તો આ જે દોરા છે એ શેના બનેલા હશે એના વિશેની હવે આપણે ચર્ચા કરવાની છે. તો સમજાણું મિત્રો કે આ રીતે દોરાની યોગ્ય ગોઠવણી દ્વારા શું બનેલું હશે? તો કે કાપડ તૈયાર થાય છે. આ રીતે દોરાની યોગ્ય ગોઠવણી દ્વારા એક કાપડ તૈયાર થાય છે. તો આ દોરા છે એ દોરા શાના બનેલા હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ મિત્રો કે એ દોરા શાના બનેલા હોય છે. તો હવેનો આપણો ટોપિક આવે છે કે ટોપિક નંબર 3.2 એટલે કે રેસા. રેસા વિશેની હવે આપણે ચર્ચા કરીએ. જોઈએ મિત્રો રેસા કે સુતરાઉ કાપડ માંથી એક તાંતણો બહાર કાઢો. આ તાંતણાના ટુકડાને ટેબલ પર મૂકો. તો હવે આપણે જોયું કે સુતરાઉ કાપડનો આપણે શું લીધો હતો? ટુકડો લીધો. તો સુતરાઉ કાપડનો ટુકડો અને એના કોઈ એક છેડેથી આપણે એ દોરો ખેંચી અને બહાર કાઢેલો છે. શું કાઢેલો છે? દોરો. હવે એ દોરાને તમારે ક્યાં મૂકવાનો છે? તો કે કોઈ એક ટેબલ ઉપર તમારે મૂકવાનો છે. એ કાઢેલા દોરાને તમારે ક્યાં મૂકવાનો છે? કોઈ એક ટેબલની સપાટી ઉપર મૂકવાનો છે. હવે જોઈએ કે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. હવે એની આકૃતિ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે જે તમે સાથે સાથે જોઈ શકો છો.
હવે એ દોરા ને તમારે એક છેડા થી અંગૂઠા વડે શું કરવાનો છે, દબાવવાનો છે. એ દોરા ના એક છેડા ને અંગૂઠા વડે દબાવું. હવે આકૃતિ 3.4 માં દર્શાવ્યા પ્રમાણે તાંતણા ના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. હવે શું કરવાનું છે કે એક છેડા થી આપણે અંગૂઠા વડે એ દોરા ને દબાવ્યો છે, તો બીજા હાથે થી તમારે એ દોરા ઉપર નખ વડે શું કરવાનું છે, ઘસવાનું છે. તો શું તમે એ જોયું કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે. હવે તમે આ દોરા ને તમે નખ વડે ઘસશો તો શું થશે, તો કે બીજો છેડો છે એ બીજા છેડાની પાસે એ દોરો બીજા કેટલાક પાતળા તાંતણાઓમાં વિભાજિત થઈ જાય છે. શેમાં વિભાજિત થઈ જાય છે, પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે. એ દોરો પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે. આગળ જોઈએ, જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવીએ છીએ. તો આપણે મિત્રો ઘરની અંદર જ્યારે સોયમાં આપણે જ્યારે દોરો પરોવીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે એ દોરો પરોવાતો નથી, એ દોરાના છેડે કેટલાક બીજા તાંતણા પણ બહાર નીકળેલા આપણને જોવા મળતા હોય છે. તો એ જ પ્રોસેસ શેમાં થાય છે, આની અંદર થાય છે કે આગળ જતા એ દોરાના બીજા છેડે બીજા કેટલાક પાતળા તાંતણા આપણે જોવા મળતા હોય છે. તો જોઈએ આગળ કે ઘણી વાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણાઓમાં વિભાજિત થઈ જાય છે કે જેને લીધે દોરાનું સોયના ખાણામાં પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. કે દોરો છે એ પાતળા તાંતણામાં વિભાજિત થશે એટલે શું થશે, એ સોયના હોલની અંદર પસાર થશે થઈ શકતો નથી. તો પાતળા તાંતણા કે જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાઓના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો જોઈએ મિત્રો રેસા એટલે શું, એટલે કે જે દોરો હતો એ આગળ જતા પાતળા તાંતણાઓમાં વિભાજિત થાય છે. તો આ પાતળા તાંતણા એ હજુ પણ બીજા કેટલાક પાતળા તાંતણાઓના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો આ તાંતણામાંથી તમે કોઈ એક તાંતણો ખેંચી અને બહાર લઈ લો, ખેંચેલ તાંતણો, એ ખેંચેલ તાંતણાને બહાર લઈ, દોરામાંથી ખેંચે તાંતણો, તો એ તાંતણો પણ હજુ કેટલાક તાંતણાઓનો બનેલો હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. સમજાણું મિત્રો, રેસા કોને કહેવામાં આવે છે, કે દોરો છે રેસાનો બનેલો હોય છે, પાતળા તાંતણાનો બનેલો હોય છે. એ પણ પાતળો તાંતણો શેનો હજી બનેલો હોય છે, તો કે બીજા અન્ય પાતળા તાંતણાનો બનેલો હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો હવે વ્યાખ્યા દ્વારા આપણે સમજાવી શકીએ કે રેસા એટલે શું, કે પાતળા તાંતણા કે જે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે પાતળા તાંતણા જે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે એ હજુ પણ બીજા કેટલાક પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. આપણે આ લખી શકીએ, પાતળા તાંતણા કે જે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, એને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો હવે મિત્રો આગળની જે ચર્ચા છે કે રેસા, રેસાના પ્રકાર, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા, કોને કુદરતી રેસા કહેવાય, કોને સિન્થેટિક રેસા કહેવાય, તો આટલી પ્રોસેસ દરમિયાન આપણને મિત્રો એટલી ખબર પડે કે સૌ પ્રથમ શું હોય છે, તો કે કાપડ હોય છે. એ કાપડ શેનું બનેલું હશે, તો કે દોરાનું બનેલું હોય છે.
દોરા શેના બનેલા છે? તો કે પાતળા સાંકળાના બનેલા છે. અને એ પાતળા ધાગા શેના બનેલા છે? તો કે રેસાના બનેલા છે. તો આ પાઠની અંદર મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે રેસાથી લઈ અને છેક કાપડ સુધી. સમજાણું મિત્રો, કાપડ છે એ શેનું બનેલું હશે? દોરાનું બનેલું હશે. દોરા તો કે પાતળા તાતણાના બનેલા છે. એ પાતળા તાતણા છે એ શેના બનેલા છે? તો કે રેસાના બનેલા હોય. તો રેસાથી લઈ અને છેક કાપડ સુધીની ચર્ચા આપણે કરવાની છે. તો મિત્રો અત્યારે આપણે જોયું કે રેસા એટલે શું. તો હવે રેસાના પ્રકાર આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરીશું. તો આ મિત્રો તમારે રેસાની વ્યાખ્યા હોમવર્કમાં લખવાની રહેશે. નમસ્કાર.